મોડાસામાં મુસ્લિમ બિરાદરો બોઈ સમાજ ટીટોઈ ગામ અને પ્રાર્થના સ્કૂલના 2000 વિદ્યાર્થીઓ સહિત ઠેર ઠેર કેન્ડલ માર્ચ વીરાંજલી અર્પી હતી. પુલવામા આતંકવાદીઓ હુમલા પછી અરવલ્લી જિલ્લામાં જનાક્રોશ શમ્યો નથી. જિલ્લાના ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજી પુતળા દહન અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બાળી વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. મોડાસામાં શનિવારે રાત્રે મોડાસા 4 રસ્તા પર કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં હજારો મુસ્લિમ સમાજની તમામ સંસ્થાઓ અને અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આતંકવાદી જગન્ય કૃત્યને વંખોડ્યું હતું. પાકિસ્તાનની નાપાક હરકતોનો ભોગ દેશના મુસ્લિમ બનતા હોવાનો અને કટાક્ષરૂપી સાબિત થતો હોવાનો પાકિસ્તાન અને આતંકવાદ સામે રોષ પ્રગટ કર્યો હતો. મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો થી આક્રોશ સાથે માંગ કરી હતી. મોડાસામાં ભોઈ સમાજ ક્રાંતિ દળ દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ યોજી મહિલાઓએ પાકિસ્તાનના છાજિયા લીધા હતા અને પાકિસ્તાનના મુર્દાબાદ અને આતંકવાદનું પુતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. મોડાસામાં એટલા પરિવારે શહીદોને તસવીરને પુષ્પાંજલિ અર્પી કેન્ડલ માર્ચ દ્વારા વીરાંજલિ અર્પી હતી. મોડાસામાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવાની માંગ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા બેનરો પ્રદર્શિત કરી શહેરના માર્ગો પર આક્રોશ રેલી યોજી હતી. મોડાસા તાલુકાના ટીટોઈ ગામે વેપારીઓ દ્વારા બજાર સજ્જડ બંધ રાખીને મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજી શહીદોને હૃદયાંજલી અર્પણ કરી હતી. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોઈના ભાઈ, કોઈના છોરા, કોઈના દીકરા આવી રીતે હત્યા કરી છે તો એને પૂરો ન્યાય આલો. પોતપોતાના છોરા બધાને વાલા છે, આજે દેશ માટે મરી ગયા છે, એના માટે તમે બધા ભાઈઓ આપણા ભારત ના સાથ સહકાર આલો, એનો ન્યાય આલો, એના માટે કરો તમે. અમે આગળ છે, પાછળ તમારા છીએ. પુલવામા થયેલા આતંકી હુમલામાં આજે સમસ્ત ગ્રામ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. આજના ભારત દેશના વીર જવાનો જે સરહદ ઉપર જે આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે, આજે સમગ્ર ઇન્ટોગ્રામ આક્રોશ વ્યક્ત કરે છે અને આપણા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી છે. સમગ્ર ઇન્ટોગ્રામ આજે 42 ભારતીય જવાનો જે શહીદ થયા તેમનો સખત વિરોધ કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી શકે છે. જે આતંકવાદીઓ હુમલો થયો એ આતંકવાદીઓનો સખત વિરોધ કરે છે અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે અને સમગ્ર દેશ એક પડખે દેશ જવાનોની સાથે ઊભો રહે.